તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા અહીંયાથી આપણે જોશું તો આપણે પેલા કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનું. હવે અહીંયા આપણે કીધું શું છે કે ખૂણો એ અને ખૂણો બી એ લઘુ કોણો છે, તો એનો મતલબ એ છે કે ખૂણો સી છે ને એ કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો છે. એટલે કે અહીંયા આપણે સી મૂકી દેવાનું, એ બી અને સી. હવે આપણે સાબિત શું કરવાનું છે કે ખૂણો એ બરાબર ખૂણો બી, તો એના માટે અહીંયા ક્વેશ્ચન આપેલું છે કોસ એ બરાબર કોસ બી. હવે કોસ એ એટલે અહીંયાથી આપણે જોવાનું, કોસ એનો મતલબ શું થાય છે, તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા અહીંયાથી આપણે જોશું તો પાસેની બાજુ અહીંયા એસી આવશે અને છેદમાં કર્ણ છે ને એ બી આવશે, બરોબર. હવે અહીંયા બરાબરની નિશાની કરવાની અને કોસ બી એટલે કે અહીંયાથી જોવાનું, પાસેની બાજુ એટલે કે બી સી અને છેદમાં કર્ણ એટલે કે એ બી. અહીંયા એ બી એ બી સમાન છે એટલે નીકળી જશે, અને બાકી શું રહ્યું, તો કે એસી બરાબર બી સી. તો એસી અને બી સી એ બાજુના માપ છે, તો અહીંયા જો એસી બરાબર બી સી. તો સામાન્ય રીતે એવો એક રૂલ્સ છે કે સરખી બાજુના સામસામેના ખૂણાના માપ હંમેશા સમાન હોય છે. તો અહીંયા જો આ એસી છે એના સામેનો ખૂણો કયો આવશે, તો કે બી આવશે, તો અહીંયા ખૂણો બી આવી જશે. અને અહીંયા બીસી છે, તો જો બીસી અને તેની સામેનો ખૂણો અહીંયા એ આવશે, તો ખૂણો એ. માટે અહીંયા આપણે સાબિત થાય છે કે ખૂણો એ બરાબર ખૂણો બી. અને અહીંયા આપણે બ્રેકેટની અંદર લખી શકીએ કે સરખી બાજુના સરખી બાજુના સામ સામેના સામ સામેના ખૂણાના માપ હંમેશા સમાન હોય છે. આ નિયમને યાદ રાખવાનું છે તમારે કે સરખી બાજુ હોય, બરોબર, તો એના સામ સામેના ખૂણા એટલે કે એસી નો સામેનો ખૂણો બી છે અને બીસી ની સામેનો ખૂણો એ છે, એમના માપ હંમેશા સરખા થશે, બરોબર. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 7, જો કોટ થીટા બરાબર 7/8 હોય તો સાઈન 1+sin θ અને બીજા બ્રેકેટ ની અંદર 1-sin θ અને છેદમાં 1+cos θ અને બીજા બ્રેકેટમાં 1-cos θ અને બીજા નંબરનો સમજે કોટ 1θ શોધો. તો અહીંયા આપણે કોટ થીટા આપેલું છે 7/8, તો અહીંયા આપણે પેલા ત્રિકોણ દોર નાખવાનું, કાટકોણ ત્રિકોણ બનાવી નાખવાનું અને એ બી સી નામ આપી દેવાનું. અહીંયા થીટા દર્શાવી દેવાનું, એટલે થીટા અહીંયા મૂકી દેશું, પછી કોટ થીટાનો મતલબ થાય છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ અહીંયા 7 આપેલા છે, અહીંયા 7K લખી નાખવાના, અને અહીંયા સામેની બાજુ 8 આપેલા છે એટલે કે અહીંયા 8K લખી નાખવાના. અને પાયથાગોરસના થિયરમ મુજબ આપણે આને શોધી લેવાનું એસીને, તો કર્ણનું માપ આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શોધવાનું છે. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે, અહીંયા બે બાજુના માપ આપેલા છે એનો વર્ગ કરી નાખવાનું, 7નો વર્ગ કરવાનું અને અહીંયા 8નો વર્ગ કરવાનું. 7 કે લીધું છે તો કેનો વર્ગ રાખી દેવાનો, એટલે 7નો વર્ગ 49 થશે અને 8નો વર્ગ 64 થશે, અને બંનેનો એડિશન કરીશું આપણે તો 113 કે² આવશે. એ એસી નો વર્ગ આપણને મળેલ છે, આપણે એસી ગોતવાનું છે, તો એસી બરાબર, તો કે 113 ને વર્ગમૂળમાં રાખી દેવાના અને જે કે નો વર્ગ છે તો અહીંયાથી વર્ગ દૂર થઈ જશે. તો આપણને અહીંયા આપણને એસી મળી ગયું છે કે વર્ગમૂળમાં 113 × √12 અહીંયા કે છે. હવે આ ક્વેશ્ચનને અહીંયા લખી નાખવાનું, બરોબર. હવે ક્વેશ્ચનને લખી નાખ્યું તો અહીંયા આપણી પાસે 1+sin θ × 1-sin θ છે, તો એને બે પૂર્ણ વર્ગના તફાવતની રીતે એને આપણે ભેગા કરી નાખ્યા છે. ધોરણ 8 ની અંદર આવા સૂત્રો આવતા હતા, તમને ખ્યાલ હોય તો, a+b અને a-b = a²-b². તો આ આઈડેન્ટિટીનો યુઝ અહીંયા આપણે થશે.
तो अहीया जे ब्रेकेट आपेला छे तो बे ब्रेकेट माथी आपणे एक ब्रेकेट बनावी नाखो बन्ने नी अंदर क्वेश्चन सरखा हशे पण प्लस माइनस नी निशानी नी अंदर खाली फेर हशे जो अहीया प्लस छे अहीया माइनस छे एवी रीते छेद नी अंदर पण बन्ने ब्रेकेट सरखा छे पण फेर एटलू छे के अहीया प्लस छे ने अहीया माइनस छे एटले बे पूर्णांकना तफावत नी रीतनो जे आपणी पासे आ सूत्र जे छे a + b * a - b = a² - b² એ સૂત્રનો યુઝ અહીંયા આપણે કર્યું છે અને આપણે ભેગું કર્યું છે એટલે પહેલી સંખ્યાનો વર્ગ ઓછા બીજી સંખ્યાનો વર્ગ એકનો વર્ગ તો એક જ રહેશે અને sin થીટા અહીંયા જે હતું એના બદલે અહીંયા આપણે sin વર્ગ થીટા કરી નાખ્યું છે હવે છેદની અંદર પણ સેમ એ જ સૂત્રનો યુઝ કરીને 1 - cos વર્ગ થીટા હવે આપણે અહીંયા sin થીટા અને cos થીટાની કિંમત આપણે મૂકીએ તો 1 છે એની જગ્યા ઉપર જ છે साइन की कीमत શું છે તો કે साइन નો મતલબ થઈ છે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ અહીં 8 કે છે તો 8 કે મૂકી દીધા અને છેદમાં કર્ણ તો કર્ણ છે 100 ને વર્ગમૂળમાં 113 ઇનટુ કે તો અહીંયા આ કે છે વર્ગમૂળની અંદર નથી બરોબર હવે એનો અહીંયા સ્ક્વેર આપેલું છે અહીંયા સ્ક્વેર મૂકી દેવાનો એવી રીતે છેદની અંદર પણ 1 - cos વર્ગ થીટા તો cos ની કિંમત મૂકવાની તો cos નો મતલબ શું થાય છે અહીંયાથી જોઈએ આપણે તો એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ હવે એનો અહીંયા સ્ક્વેર આપેલું છે તો 7 નો વર્ગ કરવાનું તો અહીંયા 7 નો વર્ગ કરવાનું હોય 49 કે નો વર્ગ થશે અને વર્ગમૂળમાં 113 છે એનો વર્ગ કરશું તો ખાલી 113 આવશે અને k છે 12 છે એટલે અહીંયા એનો સ્ક્વેર આવશે બરોબર હવે અહીંયા તે ખાસ ધ્યાન રાખવાની છે ફરી વખત અહીંયાથી પછી આપણે સમજી લઈએ કે અહીંયા આપણે બે પૂર્ણવર્ગના તફાવતની રીતનો સૂત્રનો યુઝ કરીને અને આપણે ભેગા કર્યા છે આની અંદર આપણે અહીંયા કિંમત મૂકી છે કિંમતની અંદર જે વર્ગ આપેલા છે વર્ગ આપણે અહીંયા મૂકી દીધા છે જો 8 નો વર્ગ તો કે 64 કે નો વર્ગ અને વર્ગમૂળમાં 13 નો વર્ગ તો કે વર્ગમૂળમાં 113 નો વર્ગ તો કે અહીંયા ખાલી 113 મૂકી દેવાના અને કે છે વર્ગમૂળની 12 છે એટલે અહીંયા 12 આપણે કે નો વર્ગ મૂકશું હવે છેદની અંદર પણ છે એવી રીતે 7 નો વર્ગ તો કે 49 અને વર્ગમૂળમાં 113 નો વર્ગ તો કે 113 અને કે જે છે એ 12 આપેલા છે એટલે એનો સ્ક્વેર આવી જશે હવે આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે તો જો 113 એકુ તો 113 અને ભેગું કે નો સ્ક્વેર અહીંયા આપેલું છે તે મૂકી દેવાનું માઇનસ 64 કે નો વર્ગ અને છેદમાં એટલે કે એના ભાગાકારમાં 113 છે તો અહીંયા ભાગાકારની નિશાની કરી છે અને એને 113 ને અહીંયા સાઈડમાં આપણે લઈ લીધા છે એવી રીતે છેદની અંદર પણ એમ જ કરેલું છે જો 113 નું એક સાથે ગુણાકાર કર્યું છે બરોબર તો 113 એકુ 113 માઇનસ 49 અને એના છેદમાં જે 113 આવશે એને અહીંયા ભાગાકાર કરીને એને અહીંયા છેદમાં લઈ લીધા છે હવે અહીંયાથી ઉપર નીચેથી 113 113 ઉડી જશે બરોબર હવે આને આપણે સિમ્પ્લીફાઈ કરશું તો 113 માંથી 64 ને આપણે માઇનસ કરીએ તો અહીંયા 49 રહેશે એવી રીતે 113 માંથી 49 ને આપણે માઇનસ કરશું તો અહીંયા છેદમાં 64 વધશે અહીંયાથી કે નીકળી જશે એટલે અહીંયા 49 છેદમાં 64 આનો જવાબ આવશે હવે દાખલા નંબર 2 તો અહીંયા કીધું છે કોટવર્ક થીટા તો અહીંયા કોટવર્ક થીટા તો અહીંયા કોટની કિંમત તો આપણી પાસે આપેલી જ છે કોટની કિંમત કેટલી આપેલી છે તો 7/8 તો અહીંયા 7/8 નો વર્ગ કરી નાખવાનો હવે 7 નો વર્ગ તો કે 49 અને 8 નો વર્ગ તો 64 બંનેના જવાબ સેમ આવશે સ્વાધ્યાય પ્રકરણ 1 દાખલા નંબર 8 જો 3 કોટ a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan વર્ગ a છેદ માં 1 + tan વર્ગ a બરાબર cos વર્ગ a - sin વર્ગ a છે કે નહીં તો અહીંયા આપણે આ દાખલાને સાબિત કરવાનું છે કે જે 1 - tan વર્ગ a છેદ માં 1 + tan વર્ગ a એટલે તેની જે કિંમત આવે છે એ cos વર્ગ a - sin વર્ગ a ની કિંમતના બરાબર છે કે નહીં જો બંનેની કિંમત સરખી હોય તો જ વચ્ચે બરાબરની નિશાની આપણે મૂકી શકીએ તો અહીંયા આપણે પહેલા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને કર્ણનું માપ શોધવું પડશે તો અહીંયા 3 કોટ a બરાબર 4 છે તે મૂકી અને આ 3 છે આના છેદમાં આવી જશે બરાબર 4 ના છેદમાં 3 આવી જશે હવે કોટનો મતલબ શું થાય છે તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો પાસેની બાજુ અહીંયા 4 આપેલી છે અને સામેની બાજુ અહીંયા 3 આપેલી છે તે મૂકી દેવાની હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો આમ તો આપણે મોઢે પણ કહી શકીએ ત્યારે અહીંયા કર્ણનો માપ શોધવાનું આપણે હોય ત્યારે આ બંનેનો વર્ગ કરવાનો
એનો સરવાળો કરવાનો અને એનો વર્ગમો કાઢવાનો. 4 નો વર્ગ 16 થાય, 3 નો વર્ગ 9 થાય, એટલે 16 ને 9 25 થશે અને 25 નો વર્ગ 5 નીકળશે. પણ અહીંયા આપણે દર્શાવવું પડે એટલે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, બંનેનો સરવાળો 25 અને 25 નો વર્ગ 9, એટલે કે એસી બરાબર 5 આપણને મળશે. હવે અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ આપેલી છે, એમાંથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખવાની પહેલા એલએચએસ કરીને કે 1 - 10 વર્ગ એ છેદમાં 1 + 10 વર્ગ એ. હવે અહીંયા આની આપણે કિંમત મૂકવાની છે, તો બરોબર ધ્યાન આપીને જોજો જેથી કરીને તમને આ દાખલો સમજમાં આવી જાય. તો જો 1 પછી માઇનસ ની નિશાની છે. હવે 10 નો મતલબ શું છે? અહીંયાથી આપણે જોશો અહીંયા થીટા આપેલું છે, એટલે કે સામેની બાજુ, તો સામેની બાજુ અહીંયા 3 આપેલા છે અને પાસેની બાજુ 4 આપેલા છે, તે અહીંયા મૂકી દેવાની. અહીંયા સ્ક્વેર છે તો ઉપર સ્ક્વેર કરી નાખવાનું. એવી રીતે છેદમાં પણ 1 + હવે અહીંયા 10 વર્ગ છે તો 10 ની કિંમત મૂકી દેવાની 3/4 અને એનો વર્ગ કરી નાખવાનું. હવે એના પછીના સ્ટેપ ની અંદર આ 1 છે 1 લખ્યું, 3 નો વર્ગ તો કે 9, 4 નો વર્ગ તો કે 16. એવી રીતે છેદ ની અંદર પણ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. હવે અહીંયાથી જો કેવી રીતે આપણે સાદો રૂપ આપીએ છીએ, તો આ બંને નો ક્રોસ ગુણાકાર કરવાનું. તો 16 એકુ 16 અને ઓછા 9, અહીંયા માઇનસ 9 આપેલા છે અને એના છેદમાં એટલે કે ભાગાકારમાં 16 તો છે જ, અહીંયા આપણે 16 મૂકવાના છે. તો 16 તો એના છેદમાં છે જ, બરોબર. હવે એવી રીતે અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું આપણે, તો 16 એકુ 16 અને વત્તા 9 અને ભાગ્યા 16, આ 16 નીકળી જશે, ઉપર નીચે ઉડી જશે. હવે અહીંયા 16 માંથી 9 ને માઇનસ કરશું તો 7 વધશે અને 16 અને 9 નો સરવાળો કરશું તો 25 વધશે. એ આપણને પરિણામ 1 મળ્યું છે. હવે પરિણામ 2 તરફ જઈએ તો અહીંયા આરએચએસ લખી અને જે જમણી સાઈડ ની અંદર જે અહીંયા ક્વેશ્ચન આપેલું છે તે લખી નાખવાનું. જમણી સાઈડ ની અંદર ક્વેશ્ચન આપેલું છે કોસ વર્ગ એ માઇનસ સાઈન વર્ગ એ, એને અહીંયા આપણે લખી નાખ્યું. હવે આપણે કોસ અને સાઈન ની કિંમત મૂકવાની છે. તો કોસ નો મતલબ શું થાય છે? તો કે પાસેની બાજુ થીટા અહીંયા આપેલું છે, તો પાસેની બાજુ કોસ ની આ થશે. તો પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ 4 છે છેદમાં કર્ણ 5 છે, અહીંયા વર્ગ આપેલું છે અને અહીંયા વર્ગ મૂકી દેવાનું. માઇનસ કરીને સાઈન વર્ગ એ ની કિંમત આપણે મૂકવાની છે, એટલે કે સાઈન ની કિંમત મૂકવી પડીએ. તો સાઈન નો મતલબ શું થાય છે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ 3 છે, કર્ણ 5 છે અને એનો વર્ગ કર્યું છે. હવે અહીંયા વર્ગ આપણે લખશું તો 4 નો વર્ગ તો કે 16, 5 નો વર્ગ તો કે 25, અહીંયા માઇનસ 3 નો વર્ગ તો કે 9, 5 નો વર્ગ તો 25. હવે અહીંયા છેદ સરખા છે, એટલે છેદ સરખા હોય તો આપણે એના સરવાળા બાદ બાકી કરી શકીએ. તો અંશ ની અંદર જે અહીંયા માઇનસ વચ્ચે નિશાની આપેલી છે, તો અહીંયા 16 માઇનસ 9 કરશું અને છેદ નો લસા 25 આપણને મળે છે. બંને બાજુ 25 છે, એક ઉપર લખી નાખવાના. હવે 16 માંથી 9 માઇનસ કરશું તો આપણને 7/25 મળશે. જો અહીંયા પરિણામ 1 અને પરિણામ 2 બંનેના જવાબ સરખા આવે છે, તો આપણે લખવાનું કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી સાબિત થાય છે કે LHS બરાબર RHS અને પછી ક્વેશ્ચન આપણે પાછું લખી નાખવાનું. આ જે ક્વેશ્ચન અહીંયા આપેલું છે એ પાછું અહીંયા લખી નાખવાનું, જેથી કરીને આપણો દાખલાનો પ્રૂફ અહીંયા થઈ જાય છે કે બંનેની કિંમતો આપણને સરખી મળે છે. અગર